एकर माखो बावाड़ो वायत क्यों हाहरिया महाड़ो बो लाइट क्यों मुशाड़ो मारा करनी माथे त्राइट क्यों हाहरिया महाड़ो बो लाइट क्यों फोन करी आने फोहलावे मरसानी सटनी मंगावे भूखनी बारिश क्या थी मने फाइट क्यों हाहरिया महाड़ो के वो लाइट क्यों हे ते में मारा भाई ने भूखनी बारिश क्या सो तो भूखनी बारिश इतना ने जा रहे हैं चारे फोन करें काकनु का खावानु मंगाई बात करे हैं मारा भाई ने सने ते में भूखनी बारिश ना कहता वो तो अपन मरसानी सटनी न्या बनाई भी न खाई ने हैं फोन करें आई थी हूँ कम मंगावे न्या हैं ते मारा भाई ने सने मारा हाथ नी चटनी बहु भावे ने अटले ही मंगावे ओहो तार हाथ में वो जादू से ते ने भावे तार हाथ में वो जादू है तार हाथ नी रसोई मने न भावे मोल पैसा बसावे एटले फोन करी नाही थी मंगावे तो तारे मोकलेवी से कोथमरी मरसाक तेल नो डबो ते मा तेल नो डबो आखो जोई छे एटलो तेल जोवी एमाई तमने वांधो ते एटला तेल मा छे ने आठ दी शाक थी जाय आपड़े तूई वात करे ते तो पकारक तो मोकलावा जोवे ने फोन करजे आ वक्ते हो बधु मोकलावे ने का रोकड़ा मोकलावे अन नकर पछी ना पाड़े ने तो तू एक काम करजे फोन करीन कहजे एक बे गुण कोथमरी एक मण मरसान तेल नो डब्बो तैयार राखे तू न्याज चटनी बनाई आवजे हूँ आखो टाँको भरी चटनी बनाई नाखजे आम नल खोले ने तारा भाई मरसान चटनी आई बात करे एटली बधी चटनी बनावानी होय तण दी आले ने एटली चटनी बनावानी होय तो पण तण दी आले तो कोई जे अहीं मारी हाटो दिन बनावती ने एनो फोन आवे फट करती बनावा मंडे તમે સન સાના માના બે છો આ તો તું ઈ તેવા સાની મને બે છે ન્યા કાય વસ્તુ નથી મોકલાવે આ તમે કપડા ને બધું મોંઘું મોંઘું લાવો છો તો હું કોઈ દે કાય કહું છું આ તો મારા ભાઈ ને જરીક ચટણી મોકલાવાની થઈ એમાં તમને વાંધો ત્યાં કાય કપડા મોંઘા ના હું લાવ્યો રવિવારી માંથી લાવ્યા તો પણ આ ખેલી તો શોરૂમ ની છે ઈ તો રવિવારી આમ બજાર પૂરી થાય ને ને છેલ્લે એક શોરૂમ છે તે પછી શોરૂમ માં ગડી ગયો ન્યા થી લેતા આવ્યો તે કપડા બતાવો તો ખરા તો તો લે કપડા તો બહુ હારા છે હું તે પણ હારા તો હોય ને એમ તો કેટલા ના આવ્યા 150 રૂપિયા ના હે તો 150 રૂપિયા ના હા તો છે ને માર પક્કા ભાઈ હાટું મોકલાઈ દો અને 150 રૂપિયા હું તમને આપી દઈશ પછી તમે બીજા લઈ લેજો ના રે ના તાર પક્કા ભાઈ હાટું કાઈ નથી મોકલાવાના પણ તમે બીજા લઈ લેજો હું 150 આપું ને ના મારે કાઈ 150 નહી જોતા આ છે 1500 રૂપિયા ના 150 ન્યા મોકલાઈ જવા તારે આ 1500 રૂપિયા ના કપડા છે તો એમ નામ થોડા હારા હોય વાત કરે તે તો તમે કેતા તા રવિવારી માંથી લાવો તો કહેવાનું હોય એમ નકર પાછા તમે ત્યાં બહુ મોંઘી હાડી નું વ્યાન કરો એટલે બરીક બોલતી નહીં કઈ મમરા ભાઈ નો ફોન આવ્યો હા મમરા ભાઈ હે લો હું આવું છું બોલા ભોળા દાદા ને ગળામ કાક ગળી ગયું હા હું જાતો હો હારું છું ગયા તે નકર મારી હારી ચટણી નો બનાવા દે હા હા બકુલભાઈ ને ફોન કર્યો છે આવે છે હમણાં બકુલભાઈ આ આવ્યા હલવાણી યારી કે ગમે આમ હોય સિસોટી વગાડતા છે સિસોટી વગાડતા હતા હા એટલે તે હવે આપણે મમરાભાઈ છે ને વાત પછી કરી પેલા આને કા કાઢવાનું કરી એમ એક કામ કરી હું પકડ લઈ આવું અને મોઢું પોળું કરું તમે છે ને કાઢી લ્યો આમ કરો તો મોઢું આમ કરો તો દેખાતી ના હું આમાં તો ગળામાં હશે બોલો તો એકવાર જો આવું તો પહેલી વાર ભાડ્યું એમ કહું હું શું કહું હા આપણે ગમે એ વસ્તુ ખુલતી ન હોય કે નીકળતી ન હોય તો ઓઇલ મૂકી કે નહીં હું ગામમાંથી જાય ને ઓઇલ નું ડબલું લેતા આવું હા તે એમ કરો જાવ અહીંયા પીડ્યું ઓઇલ ઝૂંપડીમાં પીડ્યું તો એમ કયો ને તો આ દુકાને હું કામ લાવું અહીંથી લગાડી આવું જો ઓઇલ નથી લગાડું તો આમાં કાંઈ સમજાતું ના એમ કહું પ્લીઝ સિસોટી વાગે હા હું શું કહું પડા દાદા તમે એક કામ કરો આમ ફુર ફુર કરો ને એમાં કાંઈ સમજાતું ના જો તમારે હા પાડવાની હોય ને તો બે સિસોટી મારજો અને ના પાડવાની હોય ને તો એક સિસોટી મારવાની હો હા ડોક્ટર પાસે જાવું નથી જવું યાર એક સિસોટી મારી હું તો આપણા ગામમાં ઓલા વૈદ છે એની પાસે જવું તોય ના પાડે તો હવે આને કાઢવી કેમ સિસોટી એમ કહું એક કામ કરી હું આના સર
આમ હું રહીન ઠીક આ મારી તો હું એ વાત હશે તો નીકળી જાય હું બોલા દાદા આ મુંદા હોય જવાલો હોય જવાલો એમ નહીં આમ હું આમ બસ લ્યો ઉભા રહ્યો મમરા ભાઈ હા મારા કેદ નો કા કાઢવાનો બાઈકી છે તેમી ખડી કરવા જો બોલા દાદા ઠીકો મારી ને એટલે બળ કરજો ઉભા રહ્યો એ તમારથી નહીં નીકળે બીજી ફાઈટની તો વાગી બીજી ફાઈટની વાગી નાખો હજી એક નાખો ન વાગી આ વખતે ખાલી હવા દેવી થોડા દાદા ફુર કરો તો નથી વાગતી પાછો હા હેલ્યો તો ઊંધી થઈ ગઈ ઊંધી થઈ ગઈ સિસોટી એક કામ કરી હવે આને ઊંધા કરવા પડશે હા ઊંધી થઈ ગઈ સિસોટી હલ્લી છે સાહેબ હો કરો ઊંધા થોડા દાદા આમ ઊંધા થઈ જાઓ પાછા તમે સિસોટી કાઢવી હોય તો હા તો આ પછી હા આમ કરો રાખો મડો આમ બસ લ્યો હવે છે ને મમરા ભાઈ હા અહીંયા મારું કાંઈ એક કામ કરો અહીંયા મારશો ને તો ભોળા દાદા ભૈયા જાહે એક કામ કરો અહીંયા મારો તો પછી અહીંયા નો મરાય તો ખાધું છે ને બધું નીકળી જાય ગદગદ્યા કરી એ વાત હજી ભોળા દાદા ફૂંક મારતા રહેજો હલ્લી પાછી હતી એમને થઈ ગઈ થઈ જાઓ બેઠા થઈ જાઓ હા મોકામાં થઈ થઈ જાઓ બેઠા કેમ રહ્યું બીજી પત્ની વાગી હવે ઓ સિસોટીઓ તો વાગે એકલી કરો તો બાળ એકવાર ઓરી આવી હોય એમ લાગે હું આવી આવી અને એમ નહીં નીકળે જી તો થોડા ધીકા મારવા પડશે નાખો ને તો વાટ કોની જો નાખો એક હા ઓરી આવી 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 દેખાણી જરાક નાખો નાખો એક જી ઓહો અડધી બારવી આવી સિસોટી હા નાખો 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 જી ઓહો આવી આવી ઉભા રહ્યો ઉભા હા સારું કર્યું લે સિસોટી નીકળી ગઈ તે પાણી એમને આ તમે નાના છો ત્યાં સિસોટી વગાડો લે હું છે ને મમરા ભાઈ ને સા પીવા હાથ કરતો તો ને તે સિસોટી મારતો તો પાછો શ્વાસ ગયો ને તે સિસોટી અંદર વહી ગઈ તો આપા હાથ પાડતા હોય તો સિસોટી હું કામ મારો એટલે કેટલા હાથ પાડ્યા મમરા ભાઈ સાંભળવા જોડે ને બોલો લ્યો તમે તે પાછા અને પાછી કાકડા એક હલવાઈ ગઈ બોલ સારું છું પણ નીકળી ગઈ તે નકર તો ઓઇલ લગાડવું પડે ને કેટલી હાણસી થી આમ મોઢું પોળું કરવું પડે ને દવાખાને જવા ને તો ડોક્ટર સીપીઓ નાખે ગંદર સીપીઓ તો ઠીક પૈસા લઈ જાતી હો અહીંયા તમારે પૈસા બચી જાય ને પાંચ ટીકા ખાધા એમાં હું વાંધો અને તું પાછો હું કેતો તો હું ઓઇલ લઈ આવું ભોળા દાદા હું હું કાલ લોખંડ છું તો મારો હું કામ એમ કહું સિસોટી કાઢી દીધી તોય પાછા તમે છે તું ઈતે પાછો અને પાછો કે પક્કર થી મોઢું પોળું કરવું પડશે તો ભોળા દાદા અમી નો હોત ને તો આખો દી કિરા કરે તમી તો હાચું ઓ મુમરા પણ આ વાક્ય છે નહીં વાક્ય નથી નહીં આ તાકણું તો અંદર રહી ગયું લાગે હે